હરિમ આપણે સ્વામી શ્રી વિદિતા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ગીતા અને માનવ જીવન એના જુદા જુદા મુદ્દાઓનું પઠન કરી રહ્યા છીએ આજે આપણે ચોસઠ નંબરનો મુદ્દો કે જેનો વિષય છે અહંકાર મમકાર ઈશ્વરને અર્પણ એનું પઠન કરીશું ઓમ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે જે ભક્ત મને પાદળું ફૂલ ફળ કે જર ભક્તિપૂર્વક અર્પણ કરે છે તે શુદ્ધ ભક્તિવાળા શુદ્ધ બુદ્ધિવાળા ભક્તે ભક્તિથી અર્પણ કરેલું તે પાંદડું ઇત્યાદિ હું જરૂર ગ્રહણ કરું છું પરમકુમારું પરમાત્મા કેટલો દયાળુ છે ભગવાન કહે છે કે તું શું અર્પણ કરે છે તે અગત્યનું નથી કેવા ભાવથી અર્પણ કરે છે તે મહત્વનું છે કારણ કે આ બધું મારું જ છે તો પછી આપણે ભગવાનને શું અર્પણ કરવાના આ જગતમાં આપણું કહેવાય એવું છે શું જગતમાં જે કહે છે તે ઈશ્વરનું છે અને જે કહે છે તે ઈશ્વર જ છે બધું જ એનું છે એણે બનાવેલું છે ભગવાનના બગીચામાંથી ભગવાને બનાવેલું ફૂલ લઈ જઈને ભગવાનના ચરણોમાં આપણે પધરાવીએ છીએ આપણી પાસે જે કંઈ છે તે ક્યાંથી આવ્યું ક્યાંથી આવ્યું છે કદાચ ભગવાનની કૃપાથી આપણી પાસે ધન સંપત્તિ હોય અને તે ભગવાનને ધરતા હોઈએ તો તે પણ તો તે બધું પણ ભગવાનના બગીચામાંથી જ આવેલું છે જગતમાં આપણે શું સર્જ્યું છે કંઈ જ નહીં આપણે જગતમાં આવ્યા ત્યારે આપણે માટે બધી વસ્તુઓ સર્જાયેલી જ હતી અને જીવનમાં જે કંઈ પ્રાપ્ત કર્યું હોય સિદ્ધ કર્યું હોય તો તે માટે સર્વશક્તિ કે સામર્થ્ય ભગવાને જ આપેલા છે આ બધામાં આપણું મૌલિક કહેવાય એવું છે શું કંઈ જ નહીં એ જ રચેલા જગતની અંદર એ જ આપેલી શક્તિ વડે આપણે જે કંઈ મેર્યું તેને મારું કહેવું તેમાં મમકાર હોવો તે મહાન બ્રહ્મ છે કોઈ વસ્તુ પર મારું એવી કોઈ છાપ લાગેલી નથી તેથી ભગવાનને અર્પણ શું કરી શકું જે મારું ઉપજાવેલું છે મારું બનાવેલું છે મારું મૌલિક છે તે જ અને તે છે મારો બ્રહ્મ મારો અહંકાર મારો મમકાર એટલે આપણે તો અહંકાર મમકાર બ્રહ્મ કામ ક્રોધ આ બધીની ઉપજ આપવી છે જ્યારે ઈશ્વરે તો આપવા માટે જરૂરી બીજી બધી દરેક વસ્તુઓ આપો આપણા જન્મ પહેલાં જ ઉત્પન્ન કરીને આપવા માટે રાખેલી છે વસ્તુ મારી નથી છતાં એના વિશે હું માલિકીનો જે બ્રહ્મ સેવું છું તે બ્રહ્મ માલિકીનો ભાવ ભગવાનને અર્પણ કરવાનો છે આ સિવાય આપણી પાસે અર્પણ કરવાનું કશું છે જ નહીં જો અહંકાર અને મમકાર જ અર્પણ કરવાના હોય તો પછી શાસ્ત્રોમાં દાન કરવાનું બાહ્ય વસ્તુ અને અન્યને અર્પણ કરવાનું કેમ કહેવામાં આવે છે કારણ કે અહંકાર કે મમકાર એવી કોઈ ઠોસ નક્કર વસ્તુ નથી જે કાઢીને ઈશ્વરને આપી દઈએ વસ્તુ જે વસ્તુ કે પદાર્થના માધ્યમ દ્વારા જ મમકાર અર્પણ થતો હોય છે કોઈ પણ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરવા માટે આપણે કંઈ સેવા કરી શકીએ કંઈ ભેટ આપીએ છીએ શુભેચ્છા પત્ર મોકલીએ છીએ કારણ કે પ્રેમ વ્યક્ત કરવાના આ માધ્યમો છે આ રીતે જુદા જુદા માધ્યમ કે નિમિત્ત દ્વારા પ્રેમપૂર્વક આપણે ઈશ્વરને સમર્પણ કરતા જઈએ ત્યારે પછી ભગવાન પણ આપણા પ્રેમની કસોટી કરે છે કે આ ક્યાં સુધી અર્પણ કરવા તૈયાર છે આનો સમર્પણ ભાવ કેટલો અને કેવો છે બલિરાજાએ ભગવાનને ત્રણ પગલાં જમીન અર્પણ કરી ભગવાને એક પગલાંમાં આલોક માપી લીધું બીજા પગલામાં પરલોક માપી લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકે બલિરાજા સાચા ભક્ત હતા એમણે સમર્પણ ભાવ પૂરે એમનો સમર્પણ ભાવ પૂરેપૂરી નિષ્ઠાપૂર્વકનો હતો અને તેથી તેમણે કહ્યું ભગવાન એક સર એવું છે જ્યાં આપનું પગલું પડ્યું નથી અને તે છે મારું મસ્તક મારો અહંકાર આ અહંકારથી ભરેલું મારું આ મસ્તક હું આપના ચરણાર વિંદમાં સમર્પિત કરું છું અને ભગવાને પ્રસન્નતાપૂર્વક બલિરાજાના મસ્તક ઉપર પોતાનો ચરંગ પધરાવ્યો આમ પહેલાં આલોક આલોકની જાત જાતની ઈચ્છાઓ અભિલાષાઓ અર્પણ થાય તે પછી પરલોક પ્રાપ્તિની સગરી ઈચ્છાઓ અર્પણ થાય એટલે પહેલાં આલોકની ઈચ્છાઓ જે છે એ બધી ભગવાનને અર્પણ કરો પછી પરલોક પ્રાપ્ત કરવાની જે ઈચ્છાઓ છે એ પણ ભગવાનને જ અર્પણ કરો તે પછી આપણી પાસે શું રહ્યું માત્ર આપો અહંકાર છેલ્લે તે પણ અર્પણ થઈ જાય નદી પોતાની જાતને સમુદ્રમાં અર્પિત કરી દે છે તે પછી એના ભિન્ન નામરૂપ રહેતા નથી તો સમુદ્રમાં ભરી જવાથી શું નદી નષ્ટ થઈ ગઈ ના તે જે અત્યાર સુધી ગંગા કહેવાતી હતી તે હવે સમુદ્ર કહેવાય છે નામરૂપ તો કલ્પના માત્ર છે જળ પોતાની જાત માટે કલ્પના કરે કે હું નદી છું ગંગા છું યમુના છું વગેરે તેણે નામરૂપ સાથેનો પોતાનું તાદાત્મ્ય છોડી દીધું અહંકાર ત્યજી દીધો અને સમુદ્રમાં ભરી જવાથી અનંત સમુદ્ર બની ગઈ નજીવી કે વસ્તુનું સમર્પણ કરવાથી આપણને પણ અનંતની પ્રાપ્તિ થાય છે આપણું સર્વકર્મ આપણા સર્વકર્મ ઈશ્વરને અર્પણ કરીએ ત્યારે તે દ્વારા આપણે આપણા અહંકાર મમકાર રાગ દ્વેષ ઇત્યાદિ પણ ઈશ્વરને અર્પિત કરતા હોઈએ છીએ આમ આપણે આપણા જીવનને ઈશ્વરની સતત આરાધના બનાવી શકીએ ઓ हिकु दिन जा हरी नाधाम हरेक हरी नाधाम तम चेती न चो संसार मां हरे तमे हरे तम चेती ने चालो संसार मां એક દિન હરે એક દિન જો જે એ દિવસ મારી ના આવશે ખબર પણ નહીં હોય આપણે તો જવું જ નથી એવા એવા મનમાં નિર્ણય કરીને નિશ્ચિંતાથી આરામથી બેઠા હોઈએ ત્યાં આપણને ખબર પણ ના હોય અને ઈશ્વરના ઘરનું તેડું આવીને ઊભું રહે અને આપણે મને કમને તેની સાથે જવું પડે જો જે એ દિવસ ઓચી તો આવશે રેસે નહીં બે બાન અરે રેશો નહીં બે બાન એક દિન જાવું હરી દામમાં અરે એક દિન એક દિન એક દિન જાઉં હરી દામમાં એની ખબર સંદેશો ના આવશે અરે એની ખબર એની ખબર સંદેશો ના આવશે નહીં આવે તાર કે ટપાલ માં નહીં આવે નહીં આવે તારકે ટપાલ માં એક દિન જાવું એક દિન જાવું એક દિન જાવું હરિના દામ અરે એક દિન જાવું હરીના ધામમાં લેશે જવાબ ત્યાં પુણ્યને પાપના ક્યાં ઉપર જ્યાં આપણે આપણે હરિના ધામમાં જઈશું ત્યાં ધામ ખોલે ખોલશે નહીં પહેલાં ધામની બહાર ઊભા રાખી અને આપણા પુન્ય અને પાપનો હિસાબ માગશે લેશે જવાબ ત્યાં પુણ્ય ને પાપના સમજી લેજો ને શાનમા અરે સમજી લેજો જો ને શાનમા એક દિન જાવું એક દિન જાવું હરી ના ધામ એક દિન જાવું હરી ના ધામ ભક્તિનું ભાત તમે સાથે ભરી લેજો નું ભાત તમે સાથે ભરી લેજો અંતે આવે કામમાં અરે અંતે અરે અંતે અંતે એ આવે કામમાં એ જ બાથું ખાવું પડે બાકી તો ભૂખ્યા જ રહેવું પડે ભગવાનનું નામ જે સાથે લીધું હોય એ આપણા જીવનનું પોષણ બની રહેવાનું તે સિવાય બીજું કઈ નઈ ભક્તિનું ભરી લેજો અંતે એ આવે કામમાં એક દિન જાવું એક દિન જવું હરીના ધામમાં જોજે જે ભૂલાય ના ડાકોર વાસીને અરે જોજે જે ભૂલાય ના દ્વારકા વાસીને અરે જોજે જે ભૂલાય ના એ વ્રજ ના વાસીને રાખીને ચિતરંગ છોડ માં અરે રાખીને રાખીને રાખી ને છોડ માં એક દિન જાવું એક દિન જાવું હરીના માં એક દિન જાવું હરી ના ધામમાં ઓર તમે ચેતીને ચાલો સંસારમાં એક દિન જાઓ હરી દાધામમાં समय मारो साध जेवाला ह कला अरे समय मारो साध जेवाला करु हाला अंत समय मारो आवशे जारे नहीं रहे देहनुबान अरे नहीं रहे देहनुबाने वेसमय मुखे तुलसी देजे अरे ए वेसमय मूे देजे देजे यापन् પાન સમય મારો સમય મારો સાધ જેવાલા સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલા વાલા જીભ લડી મારી પરવશ બનશે જો હારી બેસુ હું એટલે મોડામાંથી કંઈ બોલી શકાશે નહીં અને હિંમત હારી જવાશે જીભલડી મારી પરવશ બનશે જીભલડી મારી પરવશ બનશે ને હારી બેસું હું એ વે સમય મારી વારે ચડીને હરે એવે સમય મારી વારે ચડીને જે તારો નામ નામ સમય મારો સમય મારો સાધ વાલા એટલે મારો સમય થાય ત્યારે તું તારી જાતે મને લેવા માટે આવજે મને આ દ્રષ્ટિથી આ ચરમચક્ષુશી તારા દર્શન કરાવજે અરે સમય મારો સાધ જેવાલા કરું હું કાલા વાલા સમય મારો સાધ જેવાલા કરું કાલાવાલા વાલા કંઠરૂ દાસ ને તૂટશે કંઠ રૂદાસ ને નાડીયો તૂટસે જીવન દો અરે તૂટશે જીવન દો એ સમય મારા અલબેલાજી અરે એ રે સમય મારા અલબેલાજી શોર સમય મારો સમય મારો કરો હું કાલાવાલા ભગવાન ઈશ્વર આપો સમય ક્યારે સાચવે જ્યારે આપણે તેને સાચવીએ આપણે એની ભક્તિ કરીએ એનામાં આપણું મન પાળોએ અને તેના સિવાય બીજા કોઈને જ આપણે આપવા માનીએ નહીં ત્યારે જ અનસમયે ઈશ્વર આપણને લેવા માટે આવે એવી શક્યતાઓ હોય અને એવી અપેક્ષા રાખી શકાય આખ લડી મારી પાવન કરજો આંખ લડી મારી પાવન કરજો ને દેજો એક જ લા અરે આખ લડી મારી પાવન કરજો ને દેજો એક જલા અને હે પ્રભુ તમે જો મારી લાયકાત હોય તો મારી આંખને તમારા દર્શનથી પાવન કરજો અને એક લાંગ એટલે ભેટ આપના દર્શનની એક ભેટ મને આપજો શામ સુંદર તારી પૂજા કરીને અરે શ્યામ સુંદર શું ભેટ આપશો ભગવાન શ્યામ સુંદર તારી પૂજા કરીને ભક્તો છોડે પ્રાણ હે પ્રભુ હે વાલા હે ભગવાન હે પરમેશ્વર હું તારી પૂજા કરતા કરતા જ આ પ્રાંગ ને તજી દઉં એટલી લાંગ એટલી ભેટ એટલું મને આપજે આખ લડી મારી પાવન કરજો ને દેજો એક જ લા શ્યામ સુંદર તારી પૂજા કરીને भक्तो छोडे समय मारो साध जिवाला समय मारो साधजेवाला करु हु कला करु हु અંત સમય મારો તુલસી દેજે વાહ પ્રભુ કેવા ભાગ્ય હોય મારા કે તારા હાથે મારા મુખમાં તુલસી આવે એવે સમય મુખે तुलसी देजे दे यमुना पान समय मा साधेवाला काला वाला,

આ મારું આ મારું 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 કરીને આપણે નાહકના ફોગટના મફતના મહેનત કરી રહીએ કરી રહ્યા છીએ અરે નાહક ના મરીએ બધા નાહક ના મરીએ બધા મથી મથી રે કોઈ રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે મનથી માને લાગે આ બધા મારા અરે મનથી માને લાગે મનથી માને લાગે આ બધા મારા ચોપડું હોય જ્યાં ચોપડ હોય ત્યાં માખ્યો હોય જો ગળ્યું હોય ત્યાં કીડીઓ હોય બાકી કોઈ કોઈનું છે નહીં મનથી માનેલા કે આ બધા મારા માની જીવડા અરે જીવડા કે મારા અરે માની લે જીવડા ન તારા કે મારા સ્વાર્થ વિના પ્રીત કોઈ અરે સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે કોઈ કોઈનું 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 નથી રે આ મારો દીકરો ને આ મારો બાપ છે અરે આ મારો દીકરો ને આ મારો બાપ છે આ મારી ગરવારી આ મારી માત છે અરે આ મારી અમારી આ મારી માત છે મુવાની સંગાતે કોઈ અરે મુવાની સંગાતે કોઈ દાતું નથી રે કોઈ કોઈનું નથી રે મુવાની સંગાતે કોઈ દાતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક ના મરીએ બધા નાહક ના મરીએ બધા મતી મતી રે કોઈ કોઈનું નથી રે જગમો જ નેતાએ જનમ જ દી દો અરે જગમા જ નેતાએ જનમ જ દીધો પાળી પોષીને તને મોટો જકી દો અરે પાળી પોષીને તને પાળી પોષીને તને મોટો જ કીધો દો પર પછી માની સામો જોતો નથી રે પળ્યા પછી અરે પર્યા પછી માની સામો જોતો નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે પર્યા પછી શા માટે માએ પરણાવવો જોઈએ માને બહુ અરખ હતો કો હતો ઉત્સાહ હતો કે મારા દીકરાને પરગાવવું અને દીકરાને વહુ લાવું એટલે માએ ઉત્સાહથી ઉમંગથી દીકરાને પરગાવ્યો પછી パラアパチマニサムパラヤパチマニサモゾトナティレコイコイヌナティレコイコイノナティレコイコイノナティレコイコイノナティレ કંઈક ગયા ને કંઈક દવાના અરે કંઈક ગયા ને કંઈક દવાના ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના અરે ન કોઈ રહ્યા ને કોઈ રહેવાના ગયા એના અરે ગયા એના કોઈ સમાચાર નથી રે ગયા એના કોઈ સમા ચાર નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક ના મરીએ બધા મતી 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 રે કોઈ કોઈનું નથી રે कोई कोई नुन तीरे कोई कोई नुन तीरे तू दे सौंप्यो सगड़ो बार प्रभु जी मारे से कर वो चाट अरे तू दे अरे तुझने સોંપ્યો સગડો બાર પ્રભુજી મારે શે કરવો ચાર મારા જીવન ના રખવાર પ્રભુજી મારે શે કરવો ચાર અરે મારા ઓ મારા જીવન ના રખવાર પ્રભુજી મારે શે કરવો ચાટ હે પ્રભુ હે ભગવાન આ જીવનનો ભાર મેં તને સોંપી દીધો છે એટલે હવે તું મારા જીવનનો રખવાળો તું જ છે માટે તું સંભાળજે મારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તો નિર્ભર થઈને ફરતો અરે હું તો હરે હું તો નિર્ભય થઈ ને ફરતો ભાવે ભજન તમારું કરતો હ ભાવે ભજન તમારું કરતો હોય હસી હસી કરતો આ સંસાર પ્રભુજી મારે હરે હોશી કર આ સંસાર પ્રભુજી મારે શો કરવો ચાર પ્રભુજી મારે શે કરવો ચા તારા ચરંગ કમર માં રહીએ હર તારા चरङ्गमर और तारा पागल पागलै और तारा चरङ्गकमर और तारा प्रेमे पागलै सो ने सो ने दुखदार પ્રભુજી મારે શે કરવો ચાટ અરે છો ને આવે દુઃખ હજાર પ્રભુજી મારે શે કરવો ચાટ અરે શેખર વો ચાટ પ્રભુજી મારે શે કરવો ચાટ

पयू दुनवी सुख ईश्वरी सुख नाही दुनिया दुरंगी शू मागे माही धट सुख मागे हरता फरता तू कीरतार प्रभु प्रभुजी मारे हरता फरता तू कीरतार प्रभु जी मारे शेकर वो चार આ દુનિયા તો દોરંગી છે ફક્ત પ્રભુજી પાસેથી એ એક જ ઈશ્વરનું પ્રાપ્તિનું સુખ માગતું હોય છે એટલે એ હડતા ફરતાં ભગવાનનું ભજન જે કરતા હોય તેમને તે મળતું હોય છે અને જે ભગવાનનું ભજન કરે છે એમને કોઈ ઉંચાટ કે ચિંતા કરવાની રહેતી હોતી નથી मनती मेली चे में माया अरे मनती मेली चे में माया भक्तिना रंगी काया अरे भक्तिना रंगी काया पाडो भक्ति ने विश्वास प्रभु जी मारे, शे करवो चट अरे पाडो भक्त पाळो भक्त विश्वास प्रभूजी माट तू ने सोप्यो सगळो बार प्रभुजी मारे, शरवोचात् प्रभुदिमारे शकरवो कृष्ण कृष्णशरणं मम कृष्ण शरणं मम कृष्ण शरणं मम कृष्ण शरणं मम कृष्ण शरणं मम रे कृष्णशरणं मम हे कृष्णशरणं मम रे 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 कृष्णशरणं मम कृष्ण श्रीकृष्णशर कृष्णबलदेवाकीदय राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण ओम